देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गीतानो कर्मयोग। दरेक मनुष्य आ संसारमां કોઈક ખાસ ઉદ્દેશ્યથી આવે છે, તે એ વિશેષ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે, એનાથી વિપરીત દિશામાં જવા માટે તે સ્વતંત્ર નથી। ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ, પૃથ્વીના ભારને દૂર કરવાના વિશેષ ઉદ્દેશ્યથી તેનો જન્મ થયો હતો, તેથી આ કાર્યમાં તે પરતંત્ર બન્યો। તેણે એ કાર્ય કરવું જ પડ્યું। ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં રહીને એમને ફરતા રાખે છે। આપણા શરીરમાં જેટલા રક્તકણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે। કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ, પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાના કાર્યોમાં સ્વતંત્ર છે। એવી જ રીતે ઈશ્વર દ્વારા નિયુક્ત સ્થાન પર રહીને સંસારમાં આપણા આવવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં કરતાં મનુષ્ય પોતાના બીજા કાર્યોમાં સ્વતંત્ર છે। આ જ છે મનુષ્યનું કર્મ સ્વાતંત્ર્ય। એટલે જ ભગવાને કર્મણીય વાધિકારસ્તે કહ્યું છે, આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે। સ્વભાવ પરિવર્તન યા ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી। માં ફલેશુ કદાચન, ફળમાં તારો અધિકાર જરા પણ નથી। તેથી મનુષ્યએ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું। અખંડ જ્યોતિ, જુલાઈ 1940, પેજ નંબર 15।